વેલકમ ટુ આઈસીડી. હમણાં જ દિનેશ દાસાએ ટ્વીટ કરી છે કે એસટીઆઈની 243 જગ્યા આવી રહી છે. તો આ ટ્વીટ વાંચીએ. ધ ગવર્મેન્ટ ઓફ ગુજરાત હેઝ ડિસાઇડેડ ટુ રિક્રુટ 243 એસટીઆઈ ક્લાસ 3. વુડ પબ્લિશ ધ નોટિફિકેશન ફોર ધ સેમ ઇન ડિસેમ્બર 2019. હોપ ધીસ એનાઉન્સમેન્ટ વુડ મોટિવેટ ઓલ ગ્રેજ્યુએટ્સ. આ વખતે એસટીઆઈ ગઈ તો એનું મેરિટ કેટલું હતું? જનરલ મેલની વાત કરીએ તો 62.97, એ જ પ્રમાણે ઈડબ્લ્યુએસ મેલ માટે 62.97, એટલે કે બંને સેમ જ છે. જનરલ ફિમેલની વાત કરીએ તો 51.89, તો ઈડબ્લ્યુએસ ફિમેલની વાત કરીએ તો 62.97. આ બંનેનું વેરિએશન જોઈ શકો છો. જો તમે ઈડબ્લ્યુએસ કેટેગરીને ફિમેલ હોવ તો ઈડબ્લ્યુએસ કેટેગરીમાં ભરવાનું ટાળો અને 112 રૂપિયાનું ચલણ ભરી જનરલ ફિમેલની અંદર ફોર્મ ભરો. એ જ પ્રમાણે એસઈબીસી એસસી એસટી જોઈ શકો છો મેરિટ કઈ રીતના છે. આનો સિલેબસ છે પ્રાથમિક કસોટી અને મુખ્ય. તો એ પ્રાથમિક કસોટી 200 માર્ક્સનું આવશે, 3 કલાકનો સમય રહેશે. મુખ્ય પરીક્ષાની અંદર 4 પેપર આવશે, ગુજરાતી, ઇંગ્લિશ, સામાન્ય અભ્યાસ 1, સામાન્ય અભ્યાસ 2. એના સિલેબસની વાત કરીએ તો કે ઇતિહાસ, ઇતિહાસની અંદર સિંધુખીની સભ્યતા, મૌર્ય અને ગુપ્ત સામ્રાજ્ય વગેરે વગેરે, ગુજરાતનો સંપૂર્ણ ઇતિહાસ, 1857નો સ્વાતંત્ર સંગ્રામ, મોટી ચળવળો, મહાત્મા ગાંધી, સરદાર પટેલ, બાબાસાહેબ આંબેડકર, સૌરાષ્ટ્ર કચ્છ આદેશી રજવાડાઓ, સાંસ્કૃતિક વારસાની વાત કરીએ, કળા સ્વરૂપ, સાહિત્ય, શિલ્પ, સ્થાપત્ય, લોક સંસ્કૃતિ, આદિવાસી પર વધારે ફોકસ થઈ રહ્યું છે. રાજ્ય વ્યવસ્થા અને બંધારણની વાત કરીએ તો કે મૂળભૂત અધિકારો, ફરજો, રાષ્ટ્રપતિ, વિધાનમંડળ, સંસ્થાઓ કે જે વૈધાનિક, નિયમનકારી વગેરે વગેરે, પંચાયતી રાજ, સ્ત્રીઓના અધિકાર, મહત્વની સંસ્થાઓ, એજન્સીઓ વગેરે. ભારતીય અર્થતંત્ર, તો એ જો તમે કરંટ રિલેટેડ રહો તો તમારે અર્થતંત્ર કરવાની જરૂર નથી, કેમ કે મોટે ભાગે બધું કરંટને લગતું જ હોય છે. આ વખતે 60+ અર્થતંત્ર આવેલું છે, તો 60-70 અંદાજ તો રહેશે આ વખતે પણ. ભૂગોળની વાત કરીએ તો સામાન્ય ભૂગોળ, પૃથ્વી, સૂર્ય વગેરે વગેરે, ઋતુ વગેરે. ભૌતિક ભૂગોળની વાત કરીએ તો એમાં ભૂકંપ, આબોહવા, ચક્રવાત, જમીનના પ્રકાર, ખડકો વગેરે વગેરે. સામાજિક ભૂગોળની અંદર વસ્તી ગણતરી, સાક્ષરતા એ બધું આવશે. જ્યારે આર્થિક ભૂગોળની વાત કરીએ તો કે પાયાના ઉદ્યોગો જેમ કે કૃષિ, ખનિજ, જંગલ, ઈંધણ વગેરે વગેરે. વિજ્ઞાન ટેકનોલોજી વાત કરીએ તો એ ટેકનોલોજીની અંદર રોજબરોજના જીવનમાં જે ઉપયોગી છે એ ઇન્ફોર્મેશન ટેકનોલોજી, એટલે કે સરકારની યોજનાઓ હોય, ઈ ગવર્નન્સ હોય વગેરે, સાયબર સિક્યોરિટી. અંતરિક્ષની અંદર ભારતીય અંતરિક્ષ, ઈસરો એ બધું, ભારતીય ઉર્જા નીતિ અને પરમાણુ નીતિ વગેરે વગેરે. સામાન્ય બૌદ્ધિક ક્ષમતા, આ વિષયને લોકો ઇગ્નોર કરતા હોય છે, પરંતુ આ વિષે સ્કોરિંગ છે જે તમને 50 માંથી 40+ તો લવાઈ શકે છે. અને છેલ્લે છે પ્રાદેશિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાની, એટલે કે સાંપ્રત પ્રવાહો, ટૂંકમાં કરંટ અફેર્સ.